અધ્યક્ષ શ્રી વડનગર નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળના ઉપક્રમે આજરોજ નાગર જ્ઞાતિના 80 જેટલા ભક્તજનો માં અંબાના દર્શને મોટા અંબાજી જઈ રહ્યા છે. દર વર્ષની પરંપરામાં જે અંબાજીના મંદિરે નાગરોને રાત્રિ પૂજાનો લાભ મળે છે તેમાં દર વર્ષે આ જ્ઞાતિજનો ઉમંગભેર જોડાય છે. આ 5 તારીખે રાત્રિ પૂજામાં ભાગ લેવા અત્રેથી 80 જણા ત્યાં બસમાં જાય છે, બીજા છૂટાછવાયા પોતપોતાના વાહનથી ગયેલા છે. એમ ટોટલ 181 જણા 5 તારીખે રાત્રે અંબાજીમાં રાત્રિ પૂજાનો લાભ લેશે અને આ દર વર્ષે આવી રીતના જાય છે અને બહુ ધામધૂમપૂર્વક આ લાવો મળે છે અને આ લાવો હર હંમેશ નાગર જ્ઞાતિ ઉઠાવે છે. આ કરવા પાછળનો હેતુ જોવા જઈએ તો બહુ પૌરાણિક વસ્તુ છે કે જ્યારે વર્ષો પહેલાં અંબાજીના મંદિરની આજુબાજુ નાગરોના માઢ હતા અને જ્યારે મંદિરનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું ત્યારે માઠ કપાતમાં જતા હોય ત્યારે સરકારે એક આ વ્યવસ્થા કરી કે નાગરોને કોઈક વિશિષ્ટ દરજ્જો આપો અને નાગર જ્ઞાતિ માટે એક આ ખાસ રાત્રિ પૂજા કે નિજ મંદિરમાં જઈ અને નાગરની જ્ઞાતિ સિવાય કોઈને પ્રવેશ નહીં એવી રીતના એક વિશિષ્ટ ભક્તિનો એક અવસર આપણે મળેલો છે અને એ રીતે દર વર્ષે આ પરંપરા મુજબ જ્ઞાતિજનો લાભ લે છે. જય આટકેશ, જય અંબિકા. મારું નામ તૃષા મનીષ વૈદ્ય, હું નાગર મહિલા મંડળની મંત્રી છું. આજે અમે નાગર જ્ઞાતિના લગભગ 200 થી ઉપરના ભાઈ બહેનો અંબાજી રાત્રિ પૂજા માટે અત્યારે પ્રસ્થાન કરી રહ્યા છીએ. અમારા પૂર્વજો એ વડીલો કે જેઓએ અમારા માટે આ રાત્રિ પૂજા અંબાજી માટે વ્યવસ્થા કરી છે અને એને હજી સુધી પણ સારો એવો પ્રતિસાદ મળે છે એનું કારણ અમારા જ્ઞાતિ પ્રમુખ અતુલભાઈ મહેતા અને તેમની પૂરી ટીમની સમગ્ર ખૂબ જ મહેનત હોય છે, જેને કારણે અમારી આ રાત્રિ પૂજા એકદમ પરિપૂર્ણ થાય છે. રાત્રે 12 વાગે અમને નિજ મંદિરમાં 9:30 વાગ્યાથી અમને મંદિર સોંપી દેવામાં આવે છે. માતાજીની સ્તુતિ, ગરબા, છંદ, શકરાદય આ બધું ગાઈ અને અમે માતાજીની ભક્તિ કરીએ છીએ અને આખો દિવસ અમે ફરાળ કરીએ છીએ. રાત્રે રાત્રિ પૂજા થઈ જાય છે પછી 1 વાગ્યા પછી અમે લોકો જમીએ છીએ. આ રીતે અમારા નાગર જ્ઞાતિને સારો એવો મોકો હાટકેશ દાદા અને અંબિકાને કારણે અમને પ્રાપ્ત થયો છે.